પાટણમાં પાણી બેફામ વેડફાટ. પાટણમાં વિવિધ વિસ્તારોમાં પાણીનો બેફામ વેડફાટ થાય છે, ત્યારે મોતીસા ચોકડી પાસે આવેલ બાલાપીર દરગાહ અને પટનીનગર વિસ્તારમાં 8 દિવસથી સતત પીવાની પાઇપલાઇન લીકેજ છે, ત્યાંના રહીશો અને જાગૃત નાગરિકો દ્વારા જાણ કરવા છતાં કોઈ જ ધ્યાન આપતું નથી. પાટણ નગરપાલિકાના સત્તાધીશો તેમજ ત્યાંના કોર્પોરેટર દ્વારા પણ કોઈ પગલાં ભરાતા નથી. આ પીવાનું પાણી આગળની 8 સોસાયટીઓમાં જાય છે. આ પાઇપલાઇન લીકેજ થવાથી ત્યાં પાણી પહોંચતું નથી. ત્યાંના રહીશો આક્રોશ થતી જણાવેલ છે કે આનો જલ્દી નિકાલ નહીં આવે તો ગાંધીનગર સુધી જવાની ચીમકી આપી છે. રિપોર્ટર હિતેશ મકવાણાની સાથે કેમેરામેન સુમિત મકવાણા, HBN TV ન્યૂઝ, પાટણ. નથી અહીંના કર્મચારીઓ સાંભળતા નથી. કેટલી વાર અમે અરજીઓ આપી છે, રૂપરૂપમાં જઈને એમને નોંધાયું છે ચોપડામાં, તે છતાં બી પાણી આવતું નથી અને પાણીનો પક્ષ બી હાલતા નથી. તો અમારે કોને સંભળાવું આ સુવિધા, અમારે કોને કહેવી? અમારે ગાંધીનગર જવા પહોંચવું પડશે. હું ધવલભાઈ સિંગાનિયા, પાર્થ એક્ઝોટિકા સોસાયટીના અમે બધા સૌ રહીશો છીએ અને અહીંયા મોતીસા ચોકડીથી અહીંયા બાલાપીર દરગાહના રોડ ઉપરના અમે ઊભા છીએ અને અહીંના તમામ 8-10 લીકેજો અહીંયા છે, જે લીકેજ અમે 23-10-2020 અમે અત્યાર સુધીમાં અમે જાણ કરેલ છે. આમનો મોદીભાઈ કરીને જે અહીંના જે ભાઈ છે એમને અમે જાણ કરેલી છે. રોજે રોજ હું વિડીયો અપડેટ કરીને એમને વોટ્સઅપ ઉપર જાણ કરું છું, પણ આજે મીડિયાના માધ્યમથી મારે એવું જણાવવું છે કે અમને લોકોને અહીંયા પાણી મળતું નથી અને બીજી બાજુ તમે પાણીનો બેફામ અહીંયા લીકેજો જ્યાં વાલ ખોલવાનો છે એની બાજુમાં જ આપણા લીકેજો હોય અને જે તમે ના કરી શકતા હોય, અને અમને શનિ રવિનું કહેવામાં આવ્યું કે શનિ રવિ પછી અમે સોમવારે કરીશું. શનિ રવિ રજા શું? નગરપાલિકામાં શનિ રવિમાં કોઈ કાર્ય જ નહીં થતું હોય. જીબીના કર્મચારી જો કામ કરી શકતા હોય જે રજાના દિવસોમાં, તો તમે રજાના દિવસોમાં પાણીને બેફામ રીતના કઈ રીતના તમે વહાવી શકો? અને પ્રમુખશ્રીને આમાં કંઈ ખબર હોતી નથી અને પ્રમુખશ્રીને આ લોકો જાણ પણ કરતા નથી. 23 તારીખથી હું, આજે 8મો દિવસ છે, 23 તારીખથી હું લડત આપી રહ્યો છું, તેમ છતાં હજુ સુધી કોઈએ સાંભળ્યું નથી. એટલા માટે મારે આજે મીડિયાના માધ્યમથી જણાવવું છે કે સત્વરે આ બધા લીકેજ બંધ કરીને પાણી જે જે જગ્યાએ મૂળ જગ્યાએ જવું જોઈએ ત્યાં તેને પહોંચતું કરો. અહીંની આજુબાજુની 8-10 સોસાયટી અને આજુબાજુના બીજા જે રોડ ઉપરના વિસ્તાર છે, તમામ લોકો અહીંયા હેરાન થઈ રહ્યા છે. કેટલા દિવસથી આ પરિસ્થિતિ? આ રીતે 23-10 એટલે કે આજે 8મો દિવસ છે અને આની પહેલા બી 6 મહિનાથી બી આ પ્રશ્ન અમે ઉભા જ છે ને અમે અહીંયા લડી રહ્યા છીએ. રજૂઆતમાં અમે પ્રમુખશ્રીને અગાઉ લેખિતમાં આપી હતી, એમને સોલ્યુશન કરી હતું અને પાણી બધી જગ્યાએ મળતું થઈ ગયું હતું, પણ અત્યારે જે આ પોઝિશન છે એ કર્મચારીના ના કરવાના કારણે જે આ પોઝિશન છે. આમાં પ્રમુખ કઈ જાણતા નથી. અને આખે પાઇપ ફૂટી સાખર લાઈન નહીં આગળ સોસાયટીમાં પાણી પડતું નહીં. પછી એવું ના બને કે આગળ અમારે કમ્પ્લેન કરવી પડે અહીંયા નહીં સામે તો પછી ઉપર.